जयस्वामिन वन्दे श्रीहरिकृष्णराजचरणम् सर्वेश्वरं स्वामिनम् मायापूरुषप्रेर्कं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरणायकं सुखकरम् दुखारणवो वन्दे कारणकारणं रुषसुतम् मुक्तिप्रदं धरम् तमुनिन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनि वैकुण्ठदा सन्त श्रीनारायणसंज्ञकं च करुणा वन्दे श्रीनन्दकिशोर्स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवा श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामिनारायणभगवाननी जय हरे कृष्ण कृष्णमहाराजनि जय श्रीघनिष्या महाराजनी શ્રી અધિક દશમી તારીખ બાર દસ બે હજાર વીસના સોમવાર લોયાધામ ન્યુજર્સી પાર્ટ સિક્સ સર્વે ભાવિક ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ આપણે પ્રેમાનંદ સ્વામીના પદના માધ્યમથી એ મુક્તરાજ પરમ ભાગવત મહામુનિ એને સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો ચોથી કડી ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ગઈકાલે એ અધૂરી હતી સ્વામી કે છે કે ભગવાન કોની ઉપર રાજી થાય છે જે સંતમાં આવા સદગુણ હોય તેનામાં તેની ઉપર ભગવાન રાજી થતા હોય છે આ પદ માત્ર એવું કે તો કે મુક્તાન સે માટે જ લખાણું છે પણ જે સંત જે સંતમાં આવા ગુણ હોય જે કામ ક્રોધ લોભમાં ન આવતા હોય જેને સમત્વ દ્રષ્ટિ હોય હરી વિના બીજો ઘાટ ન થતો હોય સ્ત્રીના પાશમાં ન આવતા હોય બ્રહ્મવિદ્યા જેને દ્રઢ કરી હોય આધિ વ્યાધિ ઉપાધિથી રહિત હોય અને છતાં પણ સર્વે ભૂત પ્રાણીનું હિત કરતા હોય એવા જે જે અનાદિ મુક્તો છે એના માટેની વાત છે એવા જે સંત એની ઉપર ભગવાન રાજી થાય છે અર્થાત જેનામાં આ બધા સદ્ગુણ હોય તો ભગવાન રીજી જતા હોય છે એ માહી આવા એક આપણે જે અનાદિ મુક્ત રાજના ચરિત્ર ગાવાના છે ને આપણે એની વાત કરીએ છીએ કે એ જે અનાદિ મુક્ત રાજ છે એ કેવા છે આપણે એ સમજી રહ્યા હતા કે ચોથી કડીમાં સ્વામી એમ કે છે બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્ય નાહ્યા પ્રગટ હરિ ગુણમાં ચિતળા હરાયા હારે પ્રેમ સખી એવા સંતો ઉપર વારી રે ગઈકાલે જોયું હતું આપણે કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ રજોક વૈકલ્પિકમ ચ યત પ્રાકૃતમ તામસમ જ્ઞાનમ મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ જે જે જ્ઞાન દેહથી જુદો છે અર્થાત હું દેહથી જુદો છું આવું જે જ્ઞાન હોય ને એને સાત્વિક જ્ઞાન કહેવાય અને જે જ્ઞાન હું દેહથી નોખો નથી એ કયું જ્ઞાન રાજસ જ્ઞાન કહેવાય અને જે જ્ઞાન બાળક છે મૂંગા વગેરેનું છે અર્થાત જે પ્રાકૃત હોય એ તામસ જ્ઞાન કહેવાય અને પરમેશ્વર મારા પરમેશ્વરનો હું પરમેશ્વર મારા માલિક છે હું તેનો સેવક છું હું એનો દાસ છું એ જે જે પરમેશ્વર મારા જ્ઞાન જ્ઞાન છે છે તે નિર્ગુણ કહેવાય અર્થાત ત્રણ ગુણથી પર જે જ્ઞાન હોય ને એને નિર્ગુણ જ્ઞાન કહેવાય એ પરમ ભાગવત મહામુનિ કહેવા છે તો એનાથી પર છે અર્થાત નિર્ગુણ ભાવને પામેલા છે એ બ્રહ્મરૂપે વર્તતા હતા એટલે માટે આપણે ખૂબ વિચારવું કે આ ત્રણ પ્રકારના જે સાત જ્ઞાન રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન એથી પર જે ભાવને પામેલા હોય છે મહામુક્તો અનાદિ મુક્તો એ આ ત્રણ જ્ઞાનમાં હું કઈ કેટેગરીમાં આવું છું ક્યારે મેં આખા દિવસ દરમિયાન હું દેહથી જુદો છું એવો આપણને ક્યારે ભાવ થાય છે એવો સમજવાનો પ્રયત્ન આપણે કર્યો છે અનાદિ મુક્તો તો કર્યો છે એ તો ત્રણ થી ઉપર નિર્ગુણ ભાવને પામેલા હતા પરમેશ્વર મારા સંબંધીમાં પામેલા હતા પરંતુ આપણે બધા એ લેવલે પહોંચવું હોય તો તો પેલા ત્રણ જ્ઞાને ઓળખવા પડે ના ઓળખવા પડે કે હું રજો ગુણમાં છું હું તમો ગુણમાં છું હું સત્વગુણમાં છું આ જે મને ઘાટ થયો મને વિચાર આવ્યો આજે મને સંકલ્પ આવ્યો એ સત્વગુણનો છે આ જે ઘાટ થયો આ જે સંકલ્પ થયો આ જે વિચાર થયો એ રજો ગુણનો છે એવી રીતે તમો ગુણનો એવી રીતે શું આપણે વિચારોને જોઈ રાખીએ છીએ એને સમજવાનો પ્રયત્ન એને જાણી રાખવાનો પ્રયત્ન એનાથી દૂર રહેવાનો પ્રયત્ન શું આપણે આપણા જીવનમાં અભ્યાસ કરીએ છીએ જો એનો અભ્યાસ કરીએ એને જાણી રાખીએ અને એનાથી દૂર રહીએ ને પછી આપણને ખ્યાલ આવે કે પરમેશ્વર મારા સંબંધી છે ડાયરેક પરમેશ્વર મારા સંબંધી જ્ઞાન થતું નથી ક્યારેય નથી થતું માટે છે ને બ્રહ્મરૂપે વર્તવું ને એ મોક્ષના માર્ગમાં મુખ્ય હેતુ છે એટલા માટે શિક્ષાપત્રીમાં ભગવાન એકસો સોળમાં આપણને આજ્ઞા કરે છે નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્ર આપણે આત્માને ત્રણ દેહથી પર પરમ માનવાનો છે પોતાની જાતને બ્રહ્મરૂપ માનવાની છે પછી ભગવાને ભજવાના છે અને જે એવું જ્ઞાન હોય ને અને એવી સ્થિતિ હોય ને એ જ મોક્ષના માર્ગમાં મુખ્ય વસ્તુ છે વિઝડમ ઇઝ ધ પ્રિન્સિપલ થિંગ અર્થાત જ્ઞાન અર્થાત અર્થાત પરબ્રહ્મ સંબંધી જે જ્ઞાન છે ને એ મોક્ષના માર્ગમાં મુખ્ય વસ્તુ છે મુખ્ય વસ્તુ છે એ જો પરમેશ્વર સંબંધી જ્ઞાન ન હોય ને તો આપણે તો મોક્ષનો માર્ગ હજી જાણ્યો અને આપણે જે અનાદિ મુક્ત ની વાત કરવાના છીએ એ તો આ બધાથી પર હતા એને બધું જ્ઞાન હતું બ્રહ્મ સ્વરૂપમાં રહી નિત્ય એ હંમેશા ત્રણ દેહથી થી પર જે નિર્ગુણ ભાવ કહેવાય એ નિર્ગુણ ભાવ પરમેશ્વર મારા સંબંધ જ્ઞાન એ જ્ઞાનને વરી ચૂક્યા હતા એ જ્ઞાન એમને સિદ્ધ કરી લીધું હતું હસ્તકમળ વત હતું એ અનુભવ કરતા હતા કારણ કે સ્વયં મહામુનિ કહે છે એમના પદ દ્વારા કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે તેમ આત્માના ઉદ્યથથી અજ્ઞાન ના સે રે જ્યારે આપણને પરબ્રહ્મ સંબંધી જ્ઞાન થઈ જાય ને ત્યારે અજ્ઞાન ભાગે છે

આપણે જે અનાદિ મુક્ત રાજ પરમ ભાગવત મહામુનિની વાત કરવાના છે ને એ તો પરબ્રહ્મના જ્ઞાનને અનુભવી લીધું છે એટલા માટે આપણને કહી શકે કે તેમ આત્માના ઉદ્યથી અજ્ઞાન કે પરબ્રહ્મના પરબ્રહ્મનું જે જ્ઞાન એનાથી અજ્ઞાન ભાગે છે એમ કેમ ના કીધું કે બીજા કોઈ વતીથી અજ્ઞાન નાશરે એવું કીધું કે એવું કીધું કે માયાના જ્ઞાનથી અજ્ઞાન ના એવું કીધું किद ना किद पण पर चारे परबनुगनु नाम थे ने अज्ञान भागे छे माटे केवाय छे ने रात को भूषण इंदु हे दिन को भूषण भानु दास को भूषण भक्ति हे भक्ति भूषण ब्रह्म स्वरूप ज्ञान रात को भूषण इंदु हे दिन को भूषण भानु દાસનું ભૂષણ શું છે ભક્તિ જે દાસ હોય એનું ભૂષણ હોવું ભક્તિ પરંતુ ભક્તિ ભૂષણ બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન પણ ભક્તિનું પણ ભૂષણ શું છે એવું જે બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન છે ને એ એ પરબ્રહ્મ સંબંધી જ્ઞાન છે ને એ પરબ્રહ્મ સંબંધી જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એ ત્રણ દેહથી પર માનતા હોય ને ત્યારે ત્રણ દેહ થી પર માનતા હોય કારણ કે જ્ઞાની હોય છે એની એવી સમજણ ક્યારેલી હોય છે એવી રીતે પરબ્રહ્મ એ અનુભવતા હોય છે માટે વતના વૃતમાં મહારાજ કહે છે ને પ્રથમમાં પ્રથમના છપ્પનમાં કે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે માટે એની ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી એવા જે જ્ઞાની હોય ને એને ભગવાન સિવાય બીજી કોઈ કામના ના રહી કોઈ કામના ના રહી કોઈ કામના રહે કારણ કે બ્રહ્મ રૂપે વર્તતા હોય છે એને કોઈ પ્રકારની જગતમાં પ્રીતિ થતી જ નથી થતી જ નથી એને જાગ્રતમાં હોય તોય મહારાજની મૂર્તિ સ્વપ્નમાં હોય તોય મહારાજની મૂર્તિ સુશુક્તિમાં હોય તોય મહારાજની મૂર્તિ સત્વ અને રજ ને તમ એ તો એમને હોય જ ના એનાથી પરવર્તતા હોય અને જે કંઈક આપણને ક્રિયા દેખાય છે કે સત્વગુણમાં ક્રિયા કરે છે કે રજોગુણમાં એ તો જીવનો એવો ભાવ છે પરંતુ અનાધિ મુક્તો એનાથી પર હોય છે એનાથી પર હોય છે એ નિર્ગણ ભાવને પામેલા હોય છે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આ જગતમાં જે ખ્યાત નામ પ્રસિદ્ધિ વ્યક્તિ હોય કે સમાજમાં કોઈ અગ્ર અગ્રણી હોય કે શ્રેષ્ઠીજન હોય કે કોઈ સંન્યાસી હોય કે કોઈ મહાપુરુષ હોય કે તપ કરીને એવી સિદ્ધ મેળવી હોય તેને પણ જો એક આ લોકની વ્યક્તિ દુઃખી કરવા પ્રયત્ન કરતા હોય છતાં પણ એ ચલાયમાં થાય અમુક ઘણા બધા સમાજમાં વ્યક્તિ હોય છે ને સારા સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય છે ને ઘણા બધા હોય એ સંન્યાસી હોય કે પછી કોઈ સન્યાસી હોય તો ચાલો એને ભગવાનનું જ્ઞાન હોય મહાપુરુષ એ તો એવા રીતે જ્ઞાનને વરી ચૂક્યા હોય પરંતુ એક સમાજમાં સામાન્ય રીતે એક કોઈ વ્યક્તિ હોય કે પ્રતિષ્ઠિત હોય કે સુખી સંપન્ન હોય છતાં પણ એનામાં એક પોઝિટિવ દ્રષ્ટિ ગ્રહણ કરવાની હોય છે એને સમાજમાં ધારો કે કોઈ ખૂબ મોટો વ્યક્તિ છે એને ઘણા બધા પાડવાના પ્રયત્ન કરે છતાં પણ એ પડે છે જે પાડનારો વ્યક્તિ છે એની પર દયા રાખે છે રાખે છે રાખે છે એક મધ્યમ પરિસ્થિતિની વાત કરી દો તમે એક હરિભગત છે એ હરિભગત જ્યારે ખૂબ સુખી હતા ત્યારે બધાની એ સેવા કરતા ધનથી સેવા કરે વસ્તુ પદાર્થ આપીને સેવા કરે કે કોઈ પણ દુઃખી આવે તેની સેવા કરે એવો સ્વભાવ હતો એનો પરંતુ દેશની પરિસ્થિતિ પછી કંઈક વિપરીત થઈ બંધારણમાં નીતિમાં થોડોક ચેન્જ થયો તેના કારણે જે જમીનનો ધંધો કરતો હતો એમાં એને બહુ મોટી ખોટ પડી આર્થિક પરિસ્થિતિ એમની મંદ પડી ગઈ તો જ્યારે એને જમીન લીધી હોય કે ઘર લીધા હોય કે બિઝનેસ કરતો હોય ત્યારે તો લોન લીધી હોય બને વ્યાજે રૂપિયા લીધા હોય બને બનવાનું જ છે કારણ કે બોને જે મોટા બહુ બિઝનેસમેન હોય 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 તો લોન લીધી વ્યાજે રૂપિયા લીધા પાંચ પાસે ઉછીના લીધા હોય બને સગા સંબંધીઓ પાસેથી મિત્ર પાસેથી બેંક પાસેથી બધું લીધું હોય હવે દેશનું બંધારણ થોડુંક ચેન્જ થયું નીતિઓ થોડીક ચેન્જ થયા રૂલ્સ થોડા ચેન્જ થયા તો આને તો બહુ મોટો ફટકો પડ્યો તો ફટકો પડ્યો તો હવે જે જમીન હતી જે લોન લીધી હતી તો લોનવાળાને પૈસા દેવા પડે બેંકના પૈસા દેવા પડે કે ના દેવા પડે ટાઈમે જેના વ્યાજે રૂપિયા લીધા હોય એને ટાઈમે પૈસા દેવા પડે કે ન દેવા પડે સગા સંબંધી પાસે થોડાક ઓછીના લીધા હોય વગર વ્યાજે તો પણ ટાઈમે દેવા પડે કે ન દેવા પડે તો આ એક મધ્યમ પરિસ્થિતિનો વ્યક્તિ હતો ધીરે ધીરે સુખી હતો જ્યારે સુખી હતો ત્યારે બધાને મદદ કરતો હતો બધાને મદદ કરતો પણ જ્યારે પણ એની મધ્યમ પરિસ્થિતિ થઈ ગઈ કે પૈસા એની પાસે ન રહ્યા તો જમીન હતી એ જમીન વેચી દીધી ઘર હતું એ ઘર વેચી દીધું બીજી જગ્યાએ ભાડે રહેવા જતા રહ્યા બીજી કાંઈ એની પાસે કઈ સંપત્તિ હતી ઘરેણા હતા એ બધું જ વેચી દીધું છોકરાને પણ એ સામાન્ય સ્કૂલમાં ભણવા મોકલી દીધા હતા પણ પોતા પાસે જે બધી જ વસ્તુ હતી ને બધું વેચી દીધું અને ભાડે મકાનમાં રહેવા જતા રહ્યા અને જેના જેના પૈસા લીધા હતા ને એ બધાને પાછા આપી દીધા બધાને પાછા આપી દીધા હા નકર એને કહેનારા ઘણા બધા હતા કે તારી બાજુ જે માગે છે ને કહી દે ને કે હમણાં નહીં મળે હમણાં થોડાક દેશના રૂલ્સ ચેન્જ થયા છે જ્યારે આવશે ત્યારે આપી દેશું ઉતાળો શું છે એવું કહી દે ને બધાને આ વ્યક્તિને બહુ ટોર્ચરિંગ એવી થયું થયું હતું આ વ્યક્તિને એવી રીતે બહુ શબ્દ કાનવાના ખામ આવ્યા હતા કે બધાને કહી દે નહીં મળે હમણાં નથી તારી પાસે એવું કહી દે ને ગભરા હું પણ આ વ્યક્તિ શું કે ખબર કે ના એવું ના થાય મારાથી એવું હું ના કહી શકું કે હું તને નહીં આપું એમ હું તને ના કહી શકું એને ના કહી શકું એના મેં લીધા છે એને મારે આપવા જોઈએ પાછા એટલે મારામાં માનવતા હોવી જોઈએ માનવતા હોવી જોઈએ મને સંસ્કાર એવા નથી આપ્યા મારા માતા પિતાએ જો એક સામાન્ય વ્યક્તિ હોય મધ્યમ પરિસ્થિતિનો વ્યક્તિ હોય તોય એનામાં એક પોઝિટિવ દ્રષ્ટિ ગ્રહણ કરવાની છે એ પણ એક માનવતાની જેમ જીવે છે અને દુખી સામેવાળા નથી કરતો તો તો આ તો જે બ્રહ્મ સ્વરૂપે વર્તતા હોય એની હું વાત કરવી આપણે હું વાત કરવી શું વાત કરવી માટે નિષ્કુળ સ્વામી કહે છે ને કે પારસ મણી વિના રે જે પથરા મળે રે તેને કોઈ કાંચન તે નવ થાય સમજણ વિનારે જે સાધન કરે રે તેને કાંઈ જીવ પણ નવ જાય આ નિષ્કુણ સમય નથી કડી પણ એક સારે કવિ લખેલી કવિ છે બહુ સારી કે છે પારસમીના પારસમણી વિનારે જે પથરા મળે રે તેને કાંઈ કાંચન તે નવ થાય સમજણ વિનારે જે સાધન કરે રે તેને કાંઈ જીવ પણ જાય પારસવણી વિના એટલા પથ્થર મળે કંઈ કામના ખરા કંઈ કામના કોઈ કામના નહીં એ રીતે આપણને કંઈ જ્ઞાન ન હોય પરબ્રહ્મ સંબંધી જ્ઞાન ન હોય આ જગતથી દૂર રહેવું કે ત્રણ ગુણ સંબંધીથી દૂર રહેવું ત્રણ ગાઢથી દૂર રહેવું એવું જો જ્ઞાન ન હોય તો આપણને કંઈ સમાજમાં રહેવાનું સુખ આવે ગમે એટલા દુઃખ આવે તો એનાથી દૂર રહેવાનું મન થાય આપણે ન થાય પણ જો જ્ઞાન કરી રાખ્યું હોય અને એવું એવી સમજણ કરી રાખી હોય તો પરબ્રહ્મના માર્ગમાં જેટલા દુઃખ આવે છે ને એ દુઃખોને લડવાની લડવાથી આપણે હરડી ન જઈએ કે ક્યારેય ને હરવી જોઈએ આપણને એમ થાય કે જે કંઈ આવે છે ને એ મહારાજ મને સાફ કરે છે મહારાજનો કૃપા પાસે છે એવું મનાય એવું ક્યારે મનાય તો જો આવું જ્ઞાન હોય આવી સમજણ હોય ત્રણ દેહથી અલગ પોતાની માનતા હોઈએ પરમેશ્વર મારા સંબંધ જ્ઞાન હોય ને ત્યારે થાય આ અનાદિ મુક્ત જે આપણે ચરિત્ર ગાવાના છીએ ને એમાંથી આપણે શીખવાનું છે આપણે જેના ચરિત્ર ગાવાના છીએ એનામાંથી આપણે શીખવાનું છે કે અનાદિ મુક્તરાજ કેવા હતા તો આવા હતા આવા હતા આપણે જોઈએ સુરાબાપુ લોયાના એને પટારાની ચોરી થઈ ગઈ ચાલીસ હજારના ઘરેણા હતા ટૂંકમાં જ કહી દઉં ખાલી પછી શાંતાબાઈ કીધું ને એમને કે અડધા મહારાજને આપી દે મારતે માટે તમે મહારાજને તેડી લાવો નકર સાધુ થઈને રહેજો ત્યાં જ્યાં સુધી મહારાજ ના આવે ત્યાં સુધી તમે પણ ના આવતા મહારાજે લઈને જાવજો સોમલા ખાચર બે દીકરા ઉપરા ઉપરી મરી ગયા સોમલા ખાચરને બે દીકરા ઉપરા ઉપરી મરી ગયા છતાં પણ કઈ થયું એને કંઈ ના થયું અને કોઈને બીજા કોઈને મરી ગયો તે આ લોકમાં કેટલું બધું છોડી દે હાયવો હાયવો કર્યા કરે કેટલાને દોષી ઠેરાવી દી પણ સોમલા ખાચે બે દીકરા ઉપરા ઉપરી મરી ગયા છતાં પણ એને મુખ પર મુખાકૃતિ ઉપર કોઈ ફરક ના પડ્યો એટલું જ નહીં ગલુજી એમાં માતુશ્રી ધામણા જે તર્યા મરી ગયા તો પણ એને ખરખરો થયો મહારાજ આવ્યા તા ઘરે તો મહારાજને પણ જાણ થવા દીધી કે એમના માતુશ્રી ધામમાં ગયા છે તો ગલુજની માં મરી ગયા તો પણ મહારાજને પધરાવ્યા દાદા ખાચર ભાવનગર કેસ લડવા જતા મહારાજના આશીર્વાદ મહારાજ કે તું જીતી જઈશ નંદસંતો દ્વારા પણ હાથ મિલાવરા માથે હવે તું જીતી જઈશ છતાં પણ નિષ્ફળ થઈને આવતા તો એ દાદા ખાચરને સંશય થયો મહારાજ ઉપર ગલુજીને મહારાજ ઉપર સંશય થયો સોમલા ખાચે મહારાજ પ્રશય થયો એટલું જ નહીં શુકાનંદ સ્વામી શુકાનંદ સ્વામી રાતના જાગીને પાના પાના હતા કેટલા અને મહારાજ જો આવીને ફાડી નાખા અને નિત્યાનંદ સ્વામી પૂછ્યું શુકાનંદ સ્વામીને કે તમને કઈ સંશય ના થયો મહારાજે તમારા પાના ફાડી નાખા તે તમને કઈ સંશય ના થયો સ્વામી કે ફાડીને રાજી થયા ફાડીને રાજી થયા આ શુકાનંદ સ્વામી આ સોમલા ખાચર આ સોરા બાપુ આ ગલ્લુજી આ દાદા ખાચર એની નહીં આપણે જે મહામુક્તની વાત કરવાના છે ને આપણે જે અનાદ મુક્તની વાત કરવાના છે ને એના પ્રસંગમાં જ્યારે આવશે ને ત્યારે જણાવીશ કે એમને પણ કાન નાકનો એક પ્રસંગ છે જ્યારે વૈરાગ્યો આવ્યા હતા ત્યારે કેવો જવાબ આપ્યો અને કેવી સમજણ રાખી પ્રસંગ આવશે ત્યારે આપણે દોહરાવશું તો હું એ કહેવા માંગુ છું કે આ દાદા ખાચર આ આ ખાચર સ્વામી ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા છતાં પણ પરબ્રહ્મા એ અલંબ જીવન વિતાવી દીધું એનું શું કારણ એનું શું કારણ એનું જો કોઈ કારણ હોય ને ભક્તો તો એક જ કારણ છે કે એ રૂપે વર્તતા હતા એ કઈ રીતે વર્તતા હતા રૂપે વર્ત અને આપણે તો એ પરમ ભાગવત મહામુનિન્દ્રના ચરિત્ર ગાવાના છે તેમના એક એક ચરિત્રમાં જીવના કલ્યાણ સમાયેલા છે એક એક ચરિત્રના જે એ મહામુનિ છે ને એના જે કોઈ ચરિત્ર ગાશે અથવા તો કોઈ સાંભળે તેના પણ મહારાજ રાજી થાય છે આપણે જે પરમ ભાગવત મહામુનિના ચરિત્ર ગાવાના છે ને એ ચરિત્ર કોઈ પણ ગાશે કે કોઈ પણ સાંભળશે ને એનું પણ મહારાજ ખૂબ રાજી થાય ખૂબ રાજી થાય ખૂબ રાજી થાય રાજી તો થાય પણ એનાથી એ કથા સાંભળવાથી એ કથાના એ ચરિત્રના ગાન કરવાથી આપણી જે અનાદિકાળની વાસના છે ને એ પણ તૂટી જાય છે જન્મ મૃત્યુનો રોગ પણ તળી જાય છે અને અખંડ બ્રહ્મરૂપે રહી ભગવાનનું ભજન કરી શકીએ એવી તાકાત આવે છે છે એ એ ચરિત્ર સાંભળવાથી એટલું મહાપુરુષના ચરિત્રમાં હોય એટલા માટે આપણે ધ્યાન રાખવું કે એ મહાપુરુષ જો બ્રહ્મ રૂપે વર્તતા હોય એને કોઈ ભગવાન વિના બીજી કોઈ કામના ન હોય ત્યારે એવી રીતે વર્તી શકે તો જ મહારાજ વ્રતના વૃતમાં કે છપ્પનમાં કે જ્ઞાની છે તે તો બ્રહ્મ રૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ પણ જાણે છે માટે એની ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રેતી નથી આપણે જે મહામુક્તની વાત કરવાના છીએ એ કેવા છે ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે એ બીજા એ કેવા છે એને ભગવાન વિના બીજી કોઈ કામના નથી એટલું જ નહીં એવા જે મહામુક્ત હોય ને એમના આત્મજ્ઞાન બળ હોય વતનામૃત મહારાજ લોહીના બીજામાં કે કે જે જ્ઞાની હોય એ જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને જે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને મૃત્યુનો ભય હોય નહીં એ શું માને હું તો બ્રહ્મરૂપ એવો ભગવાનનો ભક્ત છું આપણે જોઈ ગયા ને હું પરબ્રહ્મ નો સેવક છું પરબ્રહ્મ મારા માલિક છે હું તો એનો દાસ છું એનો ભક્ત છું હું તો કિંકર છું આટલી બધી હોય છતાં પણ પોતાને ન્યૂન માને માને એ ક્યારે થાય કે એવી જ્ઞાનની પરાકાષ્ટ પહોંચી ગયા હોય એવી સમજણ એનામાં આવી ગઈ હોય એટલે આવી રીતે પરમ ભાગવત મહાપુરુષ બ્રહ્મરૂપે રહી અને પ્રગટ હરીના ગુણમાં એ ચિતળા હરાતા હોય છે આવી રીતે જ્યારે રહે ત્યારે એને ભગવાનમાં પ્રીતિ રહે છે અને બ્રહ્મ રૂપે રહીને ભગવાનના ચરિત્રનું જ્ઞાન કરતા હોય છે એટલે ભાગવતમાં બીજા સ્કંદમાં કે છે ને કે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનું કથન એ હરે તથા પરિનિષ્ઠીતો નૈણ ને ઉત્તમ શ્લોક લીલયા ગ્રીત ચેતા રાજર્ષે આખ્યાન અર્થાત નિર્ગુણ ભાવને પામેલ જે સત્વાદિક ગુણ જે ત્રણ છે એનાથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્ર રૂપ ગુણો ગાન કરે છે કોણ ગાન કરે છે કે પ્રગટ હરિગુણ માં ચિતળા હરાયા ક્યારે એમનું ચિત્ત હરાય છે અને ક્યારે એ ચરિત્રનું ગાન કરે છે કે જ્યારે એ બ્રહ્મ રૂપે વ્રતતા હોય ત્યારે એ બ્રહ્મરૂપ થઈ જાય અને પછી એ ભગવાનના ચરિત્રનું ગાન કરે છે નિર્ગુણ ભાવને પામી જાય પછી ભગવાનના ચરિત્રનું ગાન કરે છે ચિત્ગાન કરે છે એટલે તો સુખદેવજી મહારાજ કહે છે મેં ના કીધું

કે જ્યારે બ્રહ્મરૂપે વર્તે ને પછી જ ભગવાનના ચરિત્રનું ગાન કરે છે લોકો કરે છે એ વિના તો ઘણા બધા નહીં સમાજમાં ભગવાનના ચરિત્રનું ગાન કરતા હોય છે હા એનો અર્થ એવો નથી એનો નિષેધ એવો નથી કે ન કરવા જોઈએ કરવા જ જોઈએ કરવા જોઈએ અને જેટલા ભગવાનના ચરિત્રનું ગાન કરીશું ને અને જેટલા સાંભળીશું ને એટલા બ્રહ્મરૂપ છે કારણ કે કથા વાર્તા વિના બ્રહ્મરૂપ નથી થવાતું કથાવાર્તાના યોગ વિના ક્યારે આપણામાં આપણામાં ક્યારે રૂઢાગુણ નથી આવતા કથા વાર્તા વિના ક્યારે આપણને આપણે દોષ નથી દેખાતા એ જ્યારે વાર્તાનો અભ્યાસ રાખીશું ને કથા વાર્તા સાંભળીશું ને ત્યારે આપણને દોષ દેખાશે અને દોષને ટાળી શકશું અને ભગવાનને રાજી કરી શકશું કે મોટા પુરુષને રાજી કરી શકશું કે સંતો કે ભક્તોને રાજી કરીશું કરી શકશું એ વિના આપણને ખ્યાલ નથી આવવાનો એટલે માટે ધ્યાન રાખવું પરંતુ આ તો આપણે એની વાત કરીએ છીએ કે એ જે અનાદિ મુક્ત હોય છે એ જ્યારે ભગવાનના ચરિત્રનું ગાન કરતા હોય છે કે ભગવાનના ચરિત્ર સંભળાવતા હોય છે ને તો ક્યારે સંભળાવતા હોય એ ભ્રમ્મ રૂપે વર્તી સંભળાવતા હોય ભ્રમ રૂપે વર્તે સંભળાવતા હોય આપણે જોશું કે હાજે જે સાગરની કથા ચાલે છે ને એ ક્યાંથી ઉદ્ભવ થયો છે મહારાજ ધામમાં સિધાર્યા પછી દાદા ખર્ચે મહામુનિ નિર્ગુણ ભાવમાં આવીને પછી પરબ્રહ્મના ચરિત્રનું ગાન કરતા હોય છે એ વિના નહીં એ વિના નથી કરતા માટે એવા જ પરમ ભાગવત મહામુનિ નિર્ગુણ ભાવને પામેલા હતા અને મહારાજના ચિત્તમાં એ રમતા હતા અને એમના ચિત્તમાં મહારાજ રમતા હતા અને ભગવાનના ચિત્તમાં પણ આવા મહાપુરુષો રમતા હોય છે મહાપુરુષોના ચિત્તમાં તો ભગવાન તો રમતા જ હોય છે કારણ કે એ તો બ્રહ્મરૂપે વર્તતા હોય છે નિર્ગુણ ભાવને પામેલા હોય છે ત્રણ દેહથી પર વર્તતા હોય છે ત્રણ ગુણથી પર હોય છે ત્રણ અવસ્થાથી પર હોય છે એટલે એમના ચિત્તમાં પરમેશ્વર તો રમતા જ હોય પરમેશ્વર મહારાજ છે હું એમનો સેવક છું હું એમનો દાસ છું એ રીતે તો હોય જ પરંતુ પરબ્રહ્મ છે એના એમના પણ આવા રમતા હોય છે ભગવાન રાજી થતા હોય છે એની રાજી થતા હોય છે માટે કે છે સ્વામી તેવા સંતો ઉપર વારે આ ઉપર મહારાજ રાજી થતા હોય છે કે ઉપર ફરી વાર આપણે દોહરાઈ દઈએ કે જેનામાં કામ ક્રોધ લોભ નથી સોનું ને ધૂળ સમ કરી જાણતા હોય કે હરી વિના બીજો ઘાટ ન હોય સ્ત્રીના પાસમાં ન આવ્યા હોય બ્રહ્મવિદ્યાજીને દ્રઢ કરી હોય પિંડ બ્રહ્મણની ઉપાધિ તજી દીધી હોય છતાં પણ પ્રાણીનું હિત કરતા હોય બ્રહ્મ સ્વરૂપમાં નિત્ય નાહતા હોય અને પ્રગટ હરિગુણમાં ચિતળા હરાતા હોય એવા ઉપર સંત એવા જે સંત છે એની ઉપર કોણ રાજી થાય છે ભગવાન રાજી થાય છે એવા સંત ઉપર ભગવાનનો રાજીપો વરસે છે એવા સંતની બલી હારી રે હારે જેને ગુણે ગીરધારી ગીર એવા જ્યારે ગુણ હોય ને ત્યારે પરબ્રહ્મ રીઝી જાય છે અને પરબ્રહ્મ સામે ચાલીને આવી જાય છે આવી જાય છે આપણે આ પ્રેમાન સમયના પદ દ્વારા એ મહામુક્તને એ અનાદિ મુક્ત રાજને એ પરમ ભાગવત મહામુનિને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો મેં હમણાં કીધું ને કે આ પદ છે એ માટે છે કે આ નથી પરંતુ જેનામાં અનાદિ મુક્ત રાજમાં જે પરમ ભાગવત મહામુનિમાં આવા ગુણ છે ને ત્યારે ભગવાને રહી જાય છે રહી જાય છે એટલા માટે આ કીર્તનનો સહારો લઈને આપણે એ અનાદિ મુક્ત રાજને સમજવાનો પ્રયત્ન કરતા હતા કારણ કે એ અનાદિ મુક્ત રાજમાં આ બધા સદગુણ હતા એટલા માટે પરબ્રહ્મ રાજી થયા હતા એટલા માટે રાજી થયા હતા એટલા માટે આ પદ દ્વારા આપણે એ અનાદિ મુક્ત રાજના ગુણને જોવાનો પ્રયત્ન કર્યો સમજવાનો પ્રયત્ન કર્યો આ પદ અહીં પૂર્ણ થાય છે આજની કથાને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતીકાલે એના પછીની કથા લઈશું એ કથાનો પૂર્ણ વિરામ કરીએ છીએ ઘણેશ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधर्मात्मजं वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणीलकण्ठं